આ વખતે જે અલગ અલગ ટીમો બનાવવાની છે, કલેક્ટર ઓફિસનો પોતાનો એક કંટ્રોલ રૂમ હશે, એ સિવાય એક પોલીસનો કંટ્રોલ રૂમ હોય છે અને કોર્પોરેશનનો અને આરએનબીનો પોતાનો, એવી રીતે ચાર અલગ અલગ મુખ્ય કંટ્રોલ રૂમ હોય છે. પર્ટિક્યુલર જો કલેક્ટર ઓફિસના કંટ્રોલ રૂમની વાત કરવામાં આવે તો મોટાભાગે મામલતદારશ્રીઓની આગેવાની હેઠળ આપણે ટોટલ પર ડે બે ટીમની રચના કરી છે અને એમાં આશરે 10 જેટલા લોકો જે છે એમાં રેવન્યુ તંત્ર અને અન્ય ડિપાર્ટમેન્ટના લોકો એમ ગણી અને કંટ્રોલ રૂમ ઉપર ફરજ બજાવશે. આ ઉપરાંત બીજું જે આ વખતે અલગ કરવા જઈ રહ્યા છે કે આ જે કંટ્રોલ રૂમના જેટલા પણ કર્મચારીઓ છે એ બધાને આપણે વોકી ટોકી આપીશું, જેથી કરીને મેળામાં નેટવર્કનો પબ્લિક વધારે હોય તો નેટવર્કનો ઇસ્યુ થાય તો સતત કોઓર્ડિનેશનમાં રહી શકાય. અને બીજું એ કે જે ચાર અલગ અલગ કંટ્રોલ રૂમ છે એને પણ આપણે ઇન્ટરકોમથી જોડવાનો પ્રયાસ કરીએ છીએ, એટલે એ પણ કોઓર્ડિનેશનનો કોઈ અભાવ ન સર્જે. એક ટીમની અંદર અત્યારે અમારું પ્લાન છે કે 10 જેટલા નાયબ મામલતદાર, ક્લર્ક, રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી એમ બધા ગણી અને અન્ય ડિપાર્ટમેન્ટના ક્લર્ક કે નાયબ મામલતદાર કક્ષાના એ મામલતદારની આગેવાની હેઠળ એક ટીમમાં 10, એ રીતનું અમારું પ્લાન છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાસેથી અમે માહિતી માગી લીધી છે અને ઓલમોસ્ટ એના ઓર્ડર રેડી છે.